મિત્રો, હું સુજાડેલા આ સભા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણમાં ગણિત ગમન શું શીખવાનું છે? તો કે સૌથી નીચે આપણે આ બધી સંખ્યા છે એમાં સૌથી નાની સંખ્યા હોય એના ઉપર ગોળ અને સૌથી મોટી સંખ્યા હોય એના ઉપર ચોરસ. તો આપણને કઈ ખબર? 27 ઉપર ચાર સંખ્યા આપેલી છે, તમારે ગણિતની સ્વાર કાઢવાની છે. એમાં આ કેસમાં હું જે પ્રમાણે સમજાવું ગોળ કરો નાની સંખ્યા ઉપર તો તમારે પણ ગોળ રાઉન્ડ કરવાનું છે, અને સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરો તમારે પણ કરવાનું છે. અને પેલા આપણે ચડતા ઉતરતા ક્રમમાં શીખી ગયા છીએ. તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા આપણે આગળ લખતા હતા અને ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા આગળ લખતા હતા. તો એવી જ રીતે આમાં શું કરવાનું છે? નાની સંખ્યા હોય એમાં ગોળ, કારણ કે તમે ચડતા ઉતરતા ક્રમમાં નાની અને મોટી સંખ્યા તો શીખી ગયા છે. કારણ કે આપણો આખું ચેપ્ટર શેનું છે? તો કે સંખ્યા ક્રમ. તો આપણે એના માટે આપણે સંખ્યા તો શીખવી જ પડે. તો 100 તો આપણે બીજા ધોરણમાં શીખી ગયા છીએ. ત્રીજા ધોરણમાં 101 થી 900 કે અથવા 1000 સુધી આપણે સંખ્યા શીખવાની છે. તો આમાં તમને 101 થી 1000 સુધીની કોઈ પણ સંખ્યા આપી હશે. તો 100 થી સ્ટાર્ટ કરવાનું. એનાની સંખ્યા હોય અને 900 ની ઉપર હોય મોટી સંખ્યા આપણે જોવાનું. તો હવે આપણને કીધું છે કે નાની સંખ્યામાં નાની સંખ્યા હોય એના ઉપર શું કરવાનું છે? ગોળ રાઉન્ડ. મોટી સંખ્યા હોય એના ઉપર ચોરસ કરવાનું છે. તો આજે આપણે લેક્ચર પાછા જોઈએ. હવે પેલા બધી સંખ્યા 189, 294, 903, 876 અને 401. તો જુઓ તો આ બધામાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 190 છે. કારણ કે આપણે 100 થી સ્ટાર્ટ કરવાનું, તો બાકી બધી મોટી છે. આ 200 થી ઉપર, 900 થી ઉપર, 800 થી ઉપર અને 400 થી ઉપર. તો સૌથી નાની સંખ્યા ઉપર ગોળ રાઉન્ડ એટલે આપણે 189 ઉપર શું કર્યું? ગોળ રાઉન્ડ. હવે શું કર્યું છે? મોટી સંખ્યા ઉપર ચોરસ. તો જો તમારી બધા કરતા મોટી સંખ્યા કઈ છે? તો કે 903. એના ઉપર આપણે શું કરવાનું છે? ચોરસ. બરાબર. આ છે સૌથી નાની સંખ્યા છે, આ છે મોટી. એવી જ રીતે આ બધી સંખ્યામાં આપણે કરવાનું છે કે નાની સંખ્યામાં ગોળ, મોટી સંખ્યામાં ચોરસ. તો આ સંખ્યામાં જોઈએ 243, 790, 156, 900 અને 514. તો આપણે પહેલા સ્ટાર્ટ ક્યાંથી કરશું? 100 થી. તો 156 એના સિવાય છે કોઈ 100 વાળી સંખ્યા તો કે નથી. સૌથી નાની સંખ્યા શું થઈ? તો 156. તો એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કર્યું. હવે જુઓ મોટી સંખ્યા, તો એમાં આપણે 900 ની જ લાઈન લઈશું. 900 થી મોટી કઈ છે? નહીં. તો 900 જ મોટી છે, તો એના ઉપર આપણે કરીએ ચોરસ. હવે ત્રીજી લાઈન, 256, 887, 390, 555 અને 666. તો આમાં જુઓ તો બધા મારા કરતા નાની સંખ્યા છે. તો કે 100 વાળી લાઈન છે એ કઈ નથી. હવે જોઈએ 200. તો કે આ 200 વાળી છે. તો કે 256 તો એ બની ગઈ સૌથી નાની સંખ્યા. એના ઉપર આપણે શું કર્યું? ગોળ રાઉન્ડ. હવે સૌથી મોટી સંખ્યા જોઈએ આપણે. 900 થી એ ઉપર છે નહીં. હવે 800 વાળી લાઈન જોઈએ. તો કે આ 800 વાળી છે લાઈન. તો કે 800 ની સદી હતી. એના ઉપર શું કર્યું આપણે? ચોરસ. હવે ચોથી લાઈનમાં એમાં આપણે સંખ્યા જોઈએ 267, 758, 489, 905 અને 820. તો આમાં જોઈએ આપણે સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 100 વાળી કઈ લાઈન છે? નહીં. તો કે આપણે 200 ની કહીએ. તો કે 200 વાળી લાઈન છે. તો કે આ સૌથી પહેલા 267. એના ઉપર આપણે શું કરીશું? ગોળ રાઉન્ડ. હવે જોઈએ સૌથી મોટી સંખ્યા. તો મોટી સંખ્યા 900 થી ઉપર હોય મોટી સંખ્યા. બરાબર ને? આ બધી તો નાની છે. 900 કરતા 758, 900 કરતા 820 પણ નાની છે અને 905 કરતા 489 પણ નાની છે. સૌથી મોટી સંખ્યા કઈ છે? 905. તો આપણે કીધું કે સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસ કરો. નાની સંખ્યા ઉપર ગોળ ને મોટી સંખ્યા ઉપર ચોરસ કરો. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી સ્વામાં ગોળ રાઉન્ડ અને ચોરસ કરવાના છે. નેક્સ્ટ ટોપિકમાં આપણે મળીશું. થેન્ક યુ.